વિકાસના નામે પૈસાનો વેડફાટ અમરેલી નગરપાલિકા દ્વારા એક જ રોડને ત્રણ વાર બનાવવામાં આવ્યો. અમરેલીમાં એક જ રોડ ત્રણ વાર બનાવવામાં આવ્યો. આ રોડ પર સિવિલ હોસ્પિટલ, સાંસદની કાર્યાલય, કલેક્ટર ઓફિસ તેમજ નજીકમાં જિલ્લા પંચાયત જેવી સરકારી કચેરીઓ આવેલી છે. આ રોડ પર જ વિકાસના કામો જોવા મળતા હોય તેવું લાગી રહ્યું છે, કેમ કે નગરપાલિકા દ્વારા આ રોડને બનાવવામાં આવ્યો છે, પરંતુ થોડાક જ સમયમાં આ રોડ બિસ્માર થતા રોડને રિપેર કરવામાં આવ્યો હતો અને મીડિયામાં આવતા ફરી આ રોડ બનાવવામાં આવે છે. આ શું જનતાના પૈસાનો નગરપાલિકાના સત્તાધીશો બેફામ વેડફાટ કરતા હશે? નગરપાલિકાના સત્તાધીશો અને કોન્ટ્રાક્ટર્સ સાથે મિલીભગત હશે? ભાજપ શાસિત નગરપાલિકા દ્વારા અમરેલી શહેરમાં લગભગ બધી જગ્યાએ સીસી રોડ બની ગયા છે. ભાજપ શાસિત નગરપાલિકાએ અમરેલીમાં ઘણા વિકાસના કાર્યો કર્યા છે, પરંતુ આ કોન્ટ્રાક્ટર દ્વારા રોડને ઓછી ગુણવત્તાવાળો બનાવવામાં આવતો હોય તો જ આ રોડને ફરી નિર્માણ કરવાની પરિસ્થિતિ ઊભી થાય. શું અમરેલીમાં અન્ય સીસી રોડ બનાવવામાં આવે છે તો આ બધા રોડને પણ ફરી બનાવવામાં આવશે? તો આ નગરપાલિકાને આવા કોન્ટ્રાક્ટરની ગેરરીતિ સામે નહીં આવે. જો વિકાસ શબ્દનું વર્ણન એવું કરવામાં આવે છે કે વિકાસ રોડે ચડ્યો, વંડીએ ચડ્યો, ભુરાયો થયો, આવા શબ્દ છેલ્લા ઘણા સમયથી જાહેરમાં બોલાઈ રહ્યા છે, તો આ કોન્ટ્રાક્ટર સામે કડક પગલાં ભરવામાં આવશે કે નહીં તે તો હવે આવનારો સમજ બતાવશે. કહેવાય છે ને, ખેડૂતો દ્વારા પાકનું વાવેતર કરવામાં આવતું હોય છે, જો એક છોડ ઈયળો જતું આવે તો આખા પાકને નુકસાન થાય છે, જેનાથી ખેડૂતોને ખૂબ જ મુશ્કેલીનો સામનો કરવો પડતો હોય છે. જો ખેડૂતોએ આ સમસ્યાનો પહેલાં જ હલ કરવામાં આવે તો ખેડૂતોને આર્થિક કે અન્ય મુશ્કેલીનો સામનો ન કરવો પડે. જો એ માનવામાં આવે અમરેલી નગરપાલિકાએ ખેડૂત છે અને પાક છે અમરેલીની જનતા છે, હવે જે બાકી રહેલ એટલે કે પાકને નુકસાન કરનાર જંતુઓ તેમ જનતાના પૈસાનો વેડફાટ કરનાર એજન્સીઓ છે, જો ભાજપ શાસિત નગરપાલિકા દ્વારા અગાઉ પગલાં ભરવામાં નહીં આવે તો લોકોને ખૂબ જ મુશ્કેલીનો સામનો કરવો પડશે અને લોકમુખે અનેક પ્રશ્નો ઉદ્ભવી રહ્યા છે. જો સિવિલ હોસ્પિટલ પાસે ફરી એટલે કે કહી તો આ રોડને ત્રીજી વાર બનાવવામાં આવે છે તો શું ગેરંટી આ રોડ ગુણવત્તાવાળો હશે કે કેમ કે પહેલી વાર રોડ બનાવવામાં આવ્યો ત્યારે રોડ થોડાક સમયમાં મિસમાર બની ગયો હતો અને નવા બની રહેલા રોડમાં કોન્ટ્રાક્ટર દ્વારા ફરી પૈસાનો વેડફાટ કરવામાં નહીં આવે તો આની ખાતરી શું નગરપાલિકા દ્વારા કોન્ટ્રાક્ટર્સ સામે કડકમાં કડક પગલાં ભરવામાં આવે અને આ એજન્સીને બ્લેક લિસ્ટ કરવામાં આવે તેમજ કોન્ટ્રાક્ટરને કામ ન આપવામાં આવે તેવી લોકમાંગણી? બ્યુરો રિપોર્ટ, ભાવેશ વાઘેલ, અમરેલી. દ્વારા આ રોડ ત્રણ વખત બનાવવામાં આવ્યો છે, સિવિલ હોસ્પિટલ વાળો ભાજપની કાર્યાલય આવી છે અને આપનું શું કહેવું છે? આ જે રોડ છે સિવિલ વાળો રોડ, એ વીસી ગ્રુપ દ્વારા બનાવવામાં આવ્યો છે. તમે જોઈ શકો છો કે હમણાં કાશ્મીરા ચોકથી ટાવર લગી પણ વીસી ગ્રુપે આ રોડ બનાવ્યો છે. બીજો પણ એ હજી છ મહિના નથી થયા ત્યાં તેમાં પોપડા અને તિલાડું પડી ગયું છે. હવે આવી એજન્સીને અમરેલી નગરપાલિકા દ્વારા બ્લેકલિસ્ટ કરવી જોઈએ. અવારનવાર આવા રોડના જો પ્રશ્ન ઊભા થતા હોય તો એજન્સીને બ્લેકલિસ્ટ કરી અને કાર્ય કરવું જોઈએ. ને બીજી વાત એ કે નગરપાલિકા દ્વારા અવારનવાર આ રોડ માત્ર ને માત્ર બનાવવામાં આવે છે તો મને તો એવું લાગે છે કે પોતાના ભાજપ શાસિત નગરપાલિકાના ત્રણ મુખ્ય કાર્યાલય આ રસ્તા ઉપર આવેલા છે એટલા માટે વધારે ધ્યાન દે છે. કારણ કે 10-12 રોડને પ્રાદેશિક કમિશનરે ગેરંટી પીરિયડ પહેલાં તૂટી ગયા હતા, એને રિપેરિંગ કરવા માટે ધ્યાન દેવામાં આવ્યું હતું, પણ માત્ર ને માત્ર બીજા રોડને સાઈડમાં રાખીને આ જ રોડ ઉપર નગરપાલિકા દ્વારા ધ્યાન દેવામાં આવે છે. દાખલા તરીકે ખડપીટમાં જે રોડ બનાવવામાં ગેરંટી પીરિયડ પહેલાં જે તૂટી ગયો છે, 2 ઇંચનું ફળ પાથરવામાં આવ્યું હતું, પણ માત્ર ને માત્ર વચ્ચે 8 ફૂટનું 2 ઇંચનું ફળ રાખી અને સાઈડમાં 4-4 ફૂટ મેકી અને વૈયા ગયા છે. અવારનવાર 6 મહિનાથી મારા દ્વારા રજૂઆત કરવામાં આવે છે, પણ કોઈ પણ પ્રકારના એક્શન લેવામાં નથી આવ્યા. ને આ માત્ર ને માત્ર 3 મહિનામાં 3 ફેરી આ રોડ બને છે, એનું મુખ્ય કારણ શું? સારી વાત છે બને, પણ જેમ આ રોડ ઉપર તમારા ભાજપના 3 કાર્યાલય આવેલા છે તો બીજા 12 રોડ ઉપર પણ નોટિસ આપેલી છે, તો પણ એમાં પણ અમરેલી નગરપાલિકા ધ્યાન દે તો વધારે સારી વાત છે. આ રોડ 3 વખત બનાવાયો છે, એની શું ગેરંટી કે શહેરમાં અન્ય રોડ બનાવાયા છે તે વહેલાસર નહીં પતે? એ તમે આપની સાચી વાત છે, એટલા જ માટે હું આપના માધ્યમથી નગરપાલિકાને કહેવા માંગુ છું કે આ વીસી ગ્રુપની એજન્સીને બ્લોક લિસ્ટ કરવી જોઈએ. કારણ કે મારા દ્વારા પણ લેખિત કાશ્મીરા ચોકથી ટાવર રોડની પ્રાદેશિક કમિશનરમાં રજૂઆત કરવામાં આવી હતી ને એના અનુસંધાને અમરેલી નગરપાલિકાને પ્રાદેશિક કમિશનર દ્વારા નોટિસ પણ દેવામાં આવી છે.